જય વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાનકુંજ એકેડેમી તળાજા. વિદ્યાર્થીઓ, આજે હું એક એવી સરસ યોજના લઈને આવ્યો છું કે જેની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 9, 10, 11 અને 12 એની અંદર શિષ્યવૃત્તિ મળે છે. કેવી રીતે મળે છે, કઈ યોજના છે, કેવી રીતે એની પરીક્ષા આપવાની, એ બધી જ માહિતી હું તમને આ લેક્ચરની અંદર આપવાનો છું. કેવી રીતે પરીક્ષા લેવાશે એ પણ માહિતી આપવાનો છું અને ક્યાંથી તૈયારી કરવી એ પણ હું આ માહિતીની અંદર તમને બધું જ શેર કરવાનો છું. તો ખૂબ જ ધ્યાનપૂર્વક તમે આ વસ્તુને સમજજો, જેથી કરીને તમે પણ આ સ્કોલરશિપના હકદાર બનો. સૌથી પહેલા જોઈએ કે આ પરીક્ષા છે એનું ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યાંથી ભરવું, બરાબર? તો સૌથી પહેલા જ્ઞાન સાધના પ્રખરતા યોજના છે એની કસોટી આ વખત તેથી જ શરૂ થઈ છે. આ વખતથી શરૂ થઈ છે એટલે કે 2023-24 થી શરૂ થઈ છે. ફોર્મ ભરવાની જે તારીખ છે એ 11/5 થી લઈ અને 26/5 સુધીની છે. તો પહેલા તો કે આપણે ફોર્મ ભરી દેશું, છેલ્લા તકની રાહ નહીં જોઈએ. 11 તારીખથી કહેતા હતા પણ ખરેખર આજથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે, એટલા માટે દરેક વિદ્યાર્થી છે ફોર્મ ભરી દેશે. પરીક્ષાની ફી છે કોઈ પણ પ્રકારની નથી. પરીક્ષાની જે ફોર્મ ભરવાનું છે એની જે સાઇટ છે એ પણ અહીંયા લખી દઉં, sebexam.org. આ સાઇટની અંદરથી તમે જઈ અને ફોર્મ ભરી શકશો. અને એ ફોર્મ ભરવા માટે કોઈ પણ પરીક્ષા છે એની ફી નથી. તો વિદ્યાર્થીઓ ખાસ એ પણ ધ્યાન રાખજો, પરીક્ષાની તારીખ છે એ 11/6 છે. એટલે કે તમે જુઓ 11/5 છે પરીક્ષાના ફોર્મ ભરાય છે અને 11/6 એ તો પરીક્ષા છે. તો મિત્રો, કેવી રીતે આ પરીક્ષા છે એ આપશું? તો કે એક જ મહિનાની અંદર તૈયારી કરીને તમારે આ પરીક્ષા આપવાની રહેશે. વાત બીજી કે આ પરીક્ષા કોણ આપી શકશે? તો આ પરીક્ષા જે આપી શકશે એવા વિદ્યાર્થીઓ કોણ છે? તો કે સળંગ 1-8 ધોરણ સુધી સરકારી શાળામાં અથવા તો ગ્રાન્ટેડ શાળામાં, બરાબર, જે સરકાર દ્વારા જેને ગ્રાન્ટ આપવામાં આવે છે એવી શાળામાં જો અભ્યાસ કર્યો હોય એવા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે. વાત બીજી કે પરીક્ષાનો ફાયદા શું, કેવી રીતે સ્કોલરશિપ મળશે? તો કે ધોરણ 9 અને ધોરણ 10 એની અંદર વાર્ષિક 20,000 રૂપિયા, ધોરણ 9માં 20,000, ધોરણ 10માં 20,000, એમ કરીને 9-10 ના ટોટલ 40,000 રૂપિયા. અને ધોરણ 11 અને ધોરણ 12, ધોરણ 11 અને ધોરણ 12 છે એમાં વાર્ષિક 25,000 એમ કરીને ટોટલ 50,000, ધોરણ 11 ના 25,000, ધોરણ 12 ના 25,000 એમ કરીને 50,000 રૂપિયા. તો તમે જોવો જાઓ તો ટોટલ 4 વર્ષના 90,000 રૂપિયા ગવર્નમેન્ટ છે એ તમારી પાછળ ખર્ચો કરવા માંગે છે. ગુજરાતના ટોટલ 25,000 વિદ્યાર્થીઓ છે એમ આની અંદર સિલેક્ટ કરવાના છે. બહુ જ ઓછા વિદ્યાર્થીઓને જાણ છે, કારણ કે વેકેશનની અંદર બધા એન્જોય કરી રહ્યા છે, એવા સમયે તમે આનો પૂરેપૂરો લાભ લઈ શકો એમ છો. હવે આ કસોટીની અંદર ખરેખર પેપર કેવી રીતે હશે અને એ પેપર છે એનું આખું ફોર્મેટ શું હશે એ તમને કહો. તો આ પરીક્ષાનું જે પેપર છે એની અંદર બે વિભાગ હશે, એક મેટ અને બીજો સેટ. વોટ ઇઝ મેટ એન્ડ વોટ ઇઝ સેટ? મેટ છે એનું ગુજરાતી થાય છે બૌદ્ધિક યોગ્યતા કસોટી. બૌદ્ધિક યોગ્યતા કસોટીની અંદર જેમ તમે એનએમએમએસ ની અંદર જે તૈયારી કરો છો એવી જ તૈયારી છે તમારે કરવાની છે. એની અંદર જે ટોપિક લીધા છે બધા સાદ્રશ્ય છે, વર્ગીકરણ છે, સંખ્યાત્મક કસોટી છે, સંખ્યાત્મક શ્રેણી વાળો ભાગ છે, પેટર્ન વાળો ભાગ છે, છુપાયેલી આકૃતિ છે, જે ઓલરેડી તમે એનએમએમએસ ની અંદર એની તૈયારી કરો છો એ જ વસ્તુ છે તમને પૂછાવાની છે. આ બધું જ મળી અને કુલ 40 ગુણનું તમને મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી તમારી લેવાની છે. ત્યાર પછી સેટની અંદર શું, તો કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એની અંદર શું હશે? તો કે ધોરણ 8 ની અંદર સેમ 1 અને સેમ 2 બંને વાત કરી લેજો. સેમ 1 અને સેમ 2 બંને સેમેસ્ટરની અંદર જે અભ્યાસક્રમ છે એમાંથી ગણિતના 20 ગુણ, વિજ્ઞાનના 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 ગુણ, હિન્દીના 5 ગુણ એમ ટોટલ કરશો તો 80 ગુણ છે એ તમારા ધોરણ 8માંથી તમને પૂછાવાનો છે. વિચાર કરો, આગળના ધોરણ નથી, એનએમએમએસ ની અંદર 7મું ધોરણ 8મું ધોરણ બંને છે, પણ આની અંદર માત્ર ને માત્ર 8મું ધોરણ જ છે જે તમે તાજેતરમાં જ ભીણ્યા છો એટલે તમને એનું યાદ પણ હોય
એટલે પરીક્ષાની અંદર તમારો સારો સ્કોર થઈ શકે એમ છે. તો 80 ગુણ પ્લસ 40 ગુણ બંને મળીને કુલ 120 ગુણનો પેપર હશે. દરેકે દરેક પ્રશ્નો છે એક ગુણના હશે, એટલે કે 40 પ્રશ્નો છે એ મેટના હશે, 80 પ્રશ્નો છે એ સેટના હશે, બંને કરીને 120 પ્રશ્નો હશે. હવે આ દરેક પ્રશ્નો છે એ એમસીક્યુ પ્રકારના છે, ખાસ યાદ રાખજો. કેવા પ્રકારના છે? એમસીક્યુ પ્રકારના. દરેક પ્રશ્ન છે એનો એક ગુણ રહેશે, બરાબર, દરેકનો ગુણ છે એક રહેશે. અને પરીક્ષા માટે જે સમય આપવામાં આવશે 150 મિનિટનો, એટલે કે લગભગ 2.5 કલાક જેટલો સમય આપવામાં આવશે. તો ખૂબ જ સરળતાથી તમે તૈયારી કરી શકશો, એક જ મહિનાની અંદર તૈયારી કરવાની છે. હું પણ બને એટલી તમને મદદ કરવા માટે આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરતા રહો, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે.